આપણે જ્યારે સવારમાં પેપર વાંચતા હોઈએ ને તો એમાં ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ છીએ કે જેની અંદર કોઈ વ્યક્તિએ કોઈ દુઃખને કારણે એમણે પોતાનું જીવન એ ટૂંકાવી દીધું હોય. આવું એક પણ પેપર નહીં હોય કે જેની અંદર આવી ઘટના તમને જોવા નહીં મળે. એક એક પેજ ઉપર તમને આવી ઘટના એ જોવા મળશે કે જેની અંદર વ્યક્તિ એ પોતાના દુઃખને કારણે એ કંટાળી ગયો હોય. તો આજે હું તમને દુઃખ આપણને શું કામ થાય છે અને આપણે એનાથી દુઃખી કેમ થઈએ છીએ ને આજે હું તમને એની એક કહાની એ કહેવાનો છું. તમે આ કહાની છેલ્લે સુધી તમે સાંભળશો તો તમને એ ખ્યાલ આવશે કે આપણી જિંદગી અંદર આપણે દુઃખી કેમ એ રહીએ છીએ. નમસ્કાર, હું ધર્મેશ ધામેલિયા, મારી ચેનલ મોજે મોજડીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામની અંદર એક સાધુ મહાત્મા એ પોતાની ઝૂંપડી બાંધી એ રહેતા હતા. ગામના લોકોને જે કાંઈ એ પ્રશ્ન થાય તો તેઓ આ સાધુ મહાત્મા પાસે આવે અને સાધુ મહાત્મા એના પ્રશ્નોનું એ નિરાકરણ એ કરે. આવી રીતના એ દિવસો જતા હતા. એમાં જ એક દિવસ 35 વર્ષનો યુવાન આ સાધુ મહાત્મા પાસે આવે છે અને સાધુ મહાત્માને એમ કહે છે, હે સાધુ મહાત્મા, મારે આખી જિંદગી એ ખુશ રહેવું હોય તો તેનો ઉપાય તમે એ મને જણાવો. ત્યારે સાધુ મહાત્મા એમ કહે છે કે આજે 4 વાગે એ તું મારી ઝૂંપડી આવજે, આપણે જંગલમાં જવું છે અને ત્યાં હું તને એનો ઉપાય એ કહીશ કે તારે આખી જિંદગી એ ખુશ રહેવું હોય તો એની ચાવી શું છે. અને 4 વાગ્યા અને આ યુવક એ સ્વામી પાસે આવે છે, મહાત્મા પાસે આવે છે અને તેઓ જંગલ તરફ જાય છે. તો જંગલમાં થોડેક જતા તે એક મોટો પથ્થર હોય ને એ સાધુ મહાત્મા એ ઉપાડે છે અને યુવકને આપે છે કે આ એક હાથે તો આ પથ્થર એ લે અને મારી સાથે તું ચાલ. અને આ યુવક એ પથ્થર એ એક હાથમાં લે છે અને ધીમે ધીમે સફર આગળ વધે છે એટલે એનો હાથ એ થોડોક થોડોક દુખવા માંડે છે. પણ એ સાધુ મહાત્મા છે એ તો આગળ ને આગળ ચાલતા હોય છે. એમાં આ જે યુવક હોય ને એનો હાથ એ બહુ દુખવા માંડે છે પથ્થરને કારણે. એટલે તે આ સાધુ મહાત્માને કહે છે, હે સાધુ મહાત્મા, આ પથ્થરને લીધે છે ને મારો હાથ એ બહુ દુખવા માંડ્યો છે, તું એને નીચે મૂકી દો. ત્યારે સાધુ મહાત્મા કહે છે, હા તું મૂકી દે. અને જેવો એ પથ્થર નીચે મૂકે છે એટલે તરત જ તે આ સાધુ મહાત્મા છે ને એ યુવકને કહે છે કે તે જે મને સવારમાં પ્રશ્ન પૂછ્યો હતો ને એનો જવાબ આ જ છે. ત્યારે યુવક ઘડીક વિચારમાં પડી જાય છે, એને કંઈ સમજાતું નથી. એટલે તે આ સાધુ મહાત્માને કહે છે કે હે મહાત્મા, મને આમાં કંઈ ખબર પડતી નથી, તમે મને વ્યવસ્થિત જણાવો. ત્યારે સાધુ મહાત્મા એમ કહે છે કે તે સવારમાં મને પ્રશ્ન કર્યો હતો ને કે મારે આખી જિંદગી એ ખુશ રહેવું છે તો મારે શું કરવું. તો એનો જવાબ એ જ છે કે આપણે આખી જિંદગી એ ખુશ રહેવું હોય ને તો આપણે આપણા દુઃખોનો એ ત્યાગ કરવો જોઈએ. આ પથ્થરની જેમ જ તે કે જેમ જેમ એ પથ્થર તારા હાથમાં એ વધારે રહેતો ગયો એમ તો વધારે એ તારો હાથ એ દુખતો ગયો. જિંદગીમાં પણ એવું છે કે જેમ જેમ તું તારા જિંદગીની અંદર એ દુઃખો એ હાથમાં લઈને ફરીશ ને એટલે તને સુખની પ્રાપ્તિ જ નહીં થાય, તને ખુશીની પ્રાપ્તિ જ નહીં થાય. એટલા માટે તારે આ દુઃખોનો ત્યાગ કરવો પડશે તો તને આખી જિંદગી એ ખુશી રહેવાનો ઉપાય એ મળી રહેશે. અને આ જવાબ સાંભળીને યુવકના મનમાં એમ થયું કે સાચી વાત છે, હું આખી જિંદગી એ દુઃખનો ટોપલો લઈને જ તે ફરી રાખું છું કે ભાઈ મને નોકરી મળશે કે નહીં મળે, નોકરી મળશે તો કેવી મળશે, નોકરી મળી જાય તો પછી મારા લગ્ન એ થશે કે કેમ થશે, લગ્ન થયા પછી છોકરાઓની ચિંતા, છોકરાઓને મોટા કરવાની ચિંતા અને આમનામ નામનામ આપણી જિંદગીની ખટમાળ એ ચાલતી હોય છે. પણ આ બધી ઘટનાની અંદર જો તમે દુઃખ લઈને ફર્યા કરો તો મારી સાથે જ કેમ આવું થાય, દુનિયાના લોકો કેટલા સુખી છે અને હું જ દુઃખી. પણ સાહેબ, તમે દુઃખને એ પકડી રાખશો ને તો તમને ખુશી એ પ્રાપ્ત જ નહીં થાય. પણ દુઃખનો એ તમે ત્યાગ કરશો અથવા તો તમે એને મનમાં લેશો જ નહીં ને તો સાહેબ આખી જિંદગી એ તમે ખુશ રહી શકશો. આ કહાની વિશે તમારું શું કહેવું છે ને કમેન્ટ કરીને ચોક્કસથી એ જણાવજો. અને હા, મારી ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી ગઈ હોય તો ચોક્કસથી એ કરી દેજો. નમસ્કાર.